મિત્રો, ઇન્ટરનેટના ઘણા પાસા વિશે જાણ્યું, પણ તેનું જોડાણ બે કમ્પ્યુટર્સને જોડતી પદ્ધતિઓ પૈકી અમુક પ્રચલિત પદ્ધતિ વિશે આજે આપણે જાણીશું. વેબસાઇટ, હવે વેબસાઇટ શું એ હું ક્લિયર કરું, કદાચ એની જરૂરિયાત છે. તમે ઘણી બધી માહિતી તમારી ભેગી કરી, સ્કૂલને બાબતસર, વિદ્યાર્થીને બાબતસર, એજ્યુકેશનને બાબતસર, અને એ માહિતી આપણે બધાને વહેંચવી છે કે જેને પણ જરૂરી હોય ત્યારે એ તમારા કોમ્પ્યુટર સાથે સંપર્ક કરીને એ માહિતી મેળવી શકે. તો એને માટે આ માહિતી તમને વેબ પેજ, આ તમે કદાચ સમજ્યું હશે, વેબ પેજ તરીકે એને કોમ્પ્યુટરમાં દાખલ કરવું પડે છે અને એને સર્વર ઉપર મૂકવું પડે છે. પછી કોઈ પણ વ્યક્તિ ઇન્ટરનેટ પરથી એની માહિતી મેળવી શકે. હા, તમે એવું ઈચ્છતા હો કે કોઈ પ્રકારના વ્યક્તિ એને નહીં મેળવી શકે તો તે પણ શક્ય છે. પાસવર્ડ પ્રોટેક્ટ પણ થઈ શકે કે તમારા ટીચરો એને મેળવી શકે, એવું પણ થઈ શકે છે. તો આ જે છે સર્વર ઉપર તમારી બધી માહિતી એને વેબ પેજ કહેવાય છે, અને પછી જ્યારે એ બધી ઘણી બધી માહિતી થાય એને વેબસાઇટ કહેવામાં આવે. ઘણા બધા પેજ હોય એટલે વેબસાઇટ. તો સ્કૂલની બાબતસર માહિતી, જનરલ ઇન્ફોર્મેશન, તમારા ટીચર્સોની બાબતસર માહિતી, એ બધી માહિતી ઇન્ટરનેટના વેબસાઇટ પર મૂકી શકાય છે. હવે આ ખાસ સેશન, જે લોકોએ કહ્યું કે ઇન્ટરનેટ સ્કૂલમાં કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરવું, આ ભાગ છે. ઇન્ટરનેટ ઇન્ટ્રોડક્શન સ્કૂલમાં ત્રણ સ્ટેજમાં નોર્મલી આપણે કહી શકીએ તો થઈ શકે છે. પ્રિલિમિનરી એટલે શરૂઆતનું ઇન્ટ્રોડક્શન. અહીં હું ધારું છું કે જેટલા પણ શિક્ષકો આવ્યા છે, ઘણાઓએ મને કહ્યું કે સ્કૂલમાં ઇન્ટરનેટ નથી, એટલે આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. પ્રિલિમિનરી સ્ટેજમાં આપણે જેને કહીએ છીએ કે ડાયલ અપ નેટવર્કિંગ, શાંતિથી સમજો, ડાયલ અપ નેટવર્કિંગ. નેટવર્કિંગ તો આપણે સમજી ચૂક્યા છે કે જોડાણ એક કોમ્પ્યુટરનું બીજા કોમ્પ્યુટર સાથે. ડાયલ, ફોનને આપણે લગાડવા માટે ડાયલ કરીએ, તો ફોન લાઇન દ્વારા જ્યારે આ નેટવર્કિંગ થાય ત્યારે એને આપણે ડાયલ અપ નેટવર્કિંગ કહીએ છીએ. હવે ફોન લાઇન જે આવે છે એ બનાવેલી છે ફક્ત આપણો અવાજ એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે, એટલે એ ફોન લાઇન ઉપર વધારે પડતી માહિતી આપણે મોકલી શકીએ છીએ, પણ સમય વધારે લાગે છે, એટલે સ્લો કનેક્શન કહેવાય. તો આ ડાયલ અપ નેટવર્કિંગ જે છે એ શું કરે છે કે તમારા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, એટલે જે ઇન્ટરનેટની સર્વિસ આપે છે, એના મશીન સાથે જોડે છે. તમે ઘણા બધા સર્વિસ પ્રોવાઈડરનું નામ સમજ્યું હશે, તેમાંથી સત્યમ છે, આપણે એડવર્ટિઝમેન્ટો જોયા કરે. આજે તમે જુઓ તો એડવર્ટિઝમેન્ટ ફક્ત સેલફોન અને ઇન્ટરનેટની જ બે જણા પાસે પૈસા લાગે છે દુનિયામાં. તો સત્યમ છે, VSNL છે, મોટા શહેરોમાં VSNL છે, તમારા ગામોમાં ને નાના શહેરોમાં ઓલ ઓવર ઇન્ડિયા BSNL સગવડ પૂરી પાડે છે, ભારત સંચાર નિગમ લિમિટેડ. તો તમને સૌ પ્રથમ તો એની સાથે એક કનેક્શન લેવાનું જરૂરી છે, અને તેની સાથે આપણે જોડાઈ અને ઇન્ટરનેટ સ્કૂલમાં આપી શકીએ છીએ. હવે આ કેસમાં શું છે કે કનેક્શન ખૂબ તો નહીં પણ સ્લો છે. હમણાં આપણે જે ડેમોન્સ્ટ્રેશન માટે વાપરશું એ પણ એ જ ટાઈપનું કનેક્શન છે, એટલે સ્લો છે. તો એમાં એક કે બે મશીન આપણે એક કનેક્શન પર જોડી શકીએ છીએ. તો બધા સ્ટુડન્ટ્સોને આ ઇન્ફોર્મેશન આપણે ઇન્ટરનેટની ફેસિલિટી આપી શકતા નથી આ સ્ટેજમાં. અને આ જ્યારે કનેક્શન હોય ત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ માહિતી મેળવવા માટે અને નાના નાના એપ્લિકેશનો ડાઉનલોડ કરવા માટે તે માટે વપરાઈ શકે છે. એને માટે શું સામગ્રી જરૂરી છે, જે લોકોએ આ પ્રશ્ન પૂછેલો ખાસ ધ્યાન આપજો. એક તો કમ્પ્યુટર, કયા પ્રકારનું કમ્પ્યુટર, કોઈ પણ પ્રકારનું કમ્પ્યુટર. તમારી પાસે 486 હોય ચાલશે, તમારી પાસે પેન્ટિયમ હોય ચાલશે, પેન્ટિયમ 2 હોય ચાલશે, 3 હોય, જે પણ હોય, કોઈ પણ પ્રકારનું કમ્પ્યુટર હોય ચાલશે. આ સ્ટેજમાં વધારે સ્પીડની ચિંતા કરવાની જરૂર નથી. મારું કમ્પ્યુટર સ્લો છે કંઈ ફરક પડવાનો નથી. કારણ શું, તમારી પાસે ભલે મોટો નળ લાગેલો હોય પણ પાઇપ જ નાની હોય તો પાણી તો કેટલું આવવાનું, ઓછું જ આવવાનું.
એટલે જો તમે ફોન ડ્રાઇંગ દ્વારા માહિતી મેળવવાના હો, પાઇપ નાની છે, પાણી ઓછું જવાનું, એટલે તેને માટે તમે પેન્ટિયમ 4 નાખવાની જરૂર રહેતી નથી. તમે પેન્ટિયમ 4 વાપરશો કે પેન્ટિયમ 2 વાપરશો, બહુ થોડો ફરક લાગશે. એટલે જે પણ હોય તમારી પાસે એનો ઉપયોગ થઈ શકે છે. આપણે જો એ ઈચ્છતા હોય કે 2-3 કમ્પ્યુટર ઉપર ઇન્ટરનેટની સગવડ પ્રોવાઈડ કરવી છે, તો એ કમ્પ્યુટરોને પણ આપણે જોડવા પડશે કેબલ દ્વારા, જેને આપણે નેટવર્કિંગ કહીએ છીએ, તો એની પણ જરૂરત પડે છે. હવે ખાસ યંત્રની જરૂર પડે છે, જેને કહેવાય છે મોડેમ. મોડેમ એ 2 વર્ડોનો સમાવેશ છે, મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. હવે આ બધું શું છે ટેકનિકલી એ તો મને પણ ખ્યાલ નથી, તમને ટૂંકમાં કહું તો ફોન લાઈન ઉપર જ્યારે માહિતી જાય ત્યારે તે માહિતી આપણે જેને એનાલોગ કહીએ છીએ, આપણો જે અવાજ છે એ માહિતીને માટે આ ફોન લાઈન બનાવી છે. જ્યારે કોમ્પ્યુટરો જે પણ કાર્ય કરે એ ઓન અને ઓફ, જેને ડિજિટલ કહેવાય છે, એટલે કરંટ છે કે કરંટ નથી. ફોન લાઈન પર એવી પરિસ્થિતિ કોઈ દિવસ હોતી નથી, કરંટ કાયમ જતો હોય છે. એટલે આ યંત્ર દ્વારા આપણે કોમ્પ્યુટરની માહિતી લઈ ફોન લાઈન ઉપર જઈ શકે એવી રીતે કન્વર્ટ કરી અને બીજી જગ્યાએ મોકલી, તે જગ્યાએ પાછી તે માહિતી કોમ્પ્યુટર યુઝ કરી શકે એ રીતે કન્વર્ટ કરવાનું કાર્ય એ મોડેમ કરે છે. એ મોડેમ ફક્ત ઓર્ડિનરી ફોન લાઈન પર તમારો નંબર ડાયલ કરી બીજા કોમ્પ્યુટર સાથે જોડાવશે અને તમે ઇન્ટરનેટ સાથે જોડાઈ જશો. તો એ મોડેમની ખાસ જરૂરિયાત છે. મોડેમ વિવિધ પ્રકારના આવે છે, ઇન્ટરનલ એક્સટર્નલ મોડેમ્સ. હવેના પરિસ્થિતિમાં ઇન્ટરનલ યા એક્સટર્નલ બેઉ સારું પરફોર્મન્સ આપે છે. અને આપણે વાત કરી તેમ સર્વિસ પ્રોવાઈડર સાથે આપણો એક અકાઉન્ટ હોવો જોઈએ કે જ્યારે આપણે એના કોમ્પ્યુટરને ડાયલ કરીએ ત્યારે એ અલાઉ કરે આપણને એનો કોમ્પ્યુટર વાપરવા માટે. એનો કોસ્ટ પણ આજે ખૂબ જ સસ્તો છે. જે શરૂઆતમાં 3-4 હજાર રૂપિયા એક કનેક્શન માટેની જરૂરિયાત પડતી હતી, થોડો વખત અગાઉ તો એવી બી પરિસ્થિતિ કે વચમાં બોમ્બેમાં અને કલકત્તા દિલ્હીમાં ફ્રી સર્વિસ મળતી હતી, એટલે કોઈ પણ માણસ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માગે તો મફત કરી શકે. જો કે તે હવે બંધ થઈ ગઈ છે, પરંતુ આજે 700 રૂપિયા વર્ષનામાં પણ તમે ઇન્ટરનેટ કનેક્ટિવિટી મેળવી શકો છો. અને તે તમે કોઈ પણ તમારા ટેલિફોન બીએસએનએલની ઓફિસમાં જશો, ત્યાં ફોર્મ ભરશો, એટલે તમને 1 કે 2 દિવસમાં ઇન્ટરનેટ કનેક્શન મળી જશે. આ કનેક્શન શું, ફક્ત એક તમારું નામ, જેને આપણે ઈમેલ એડ્રેસ તરીકે ઓળખીએ છીએ, અને તેનો સર્વરનો યુઝ કરવાનો પાસવર્ડ આવશે, જેનાથી તમે તે ઇમિડિયેટ વપરાશ શરૂ કરી શકશો. હવે બ્રોડબેન્ડમાં કદાચ તમારા ક્ષેત્રમાં સગવડો ઓછી હોય અને જે સગવડો હોય એનો કોસ્ટ ખૂબ જ વધારે હોય, પણ મોટા શહેરોમાં આજે બ્રોડબેન્ડના 2 તબક્કા જે છે, 2 સોલ્યુશન જે છે, એક તો કેબલ નેટવર્ક. આપણે જે કેબલ ટીવી માટે કેબલો જે આવે છે એના દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ થઈ શકે છે. હવે તમે જોશો તો આજે દરેકે દરેક ઘરમાં લગભગ કેબલ ટીવી તો છે જ, કદાચ જ કોઈ હોય કે જેને ત્યાં કેબલ ટીવી નહીં સગવડ હોય. હા, ગ્રામ્ય વિસ્તારમાં ઓફકોર્સ કે નહીં હોય, પણ લગભગ બધે કે નાના શહેરોમાં ગામડાઓમાં કેબલ ટીવી તો છે જ, એટલે એ કેબલ દ્વારા જ ઇન્ટરનેટની સગવડ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે આનો ફાયદો શું એ પર ખાસ ધ્યાન આપજો. આજે હું ફોન લાઈન ઉપર કનેક્ટ કરું ઇન્ટરનેટ, તો દરેક 3 મિનિટે મને 1 ફોન કોલનો કોસ્ટ આપવો પડે છે. પણ જ્યારે કેબલ પરથી હું લઉં છું ઇન્ટરનેટ, ત્યારે ફોન લાઈનનું કંઈ રહેતું નથી, એટલે હું 24 કલાક પણ ઉપયોગ કરું તો મને ફોન લાઈનનો કે કશાનો ખર્ચો રહેતો નથી. એટલે આ જે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ છે એમાં પહેલાં તો કે માહિતી ખૂબ જ ઝડપથી મળે છે, એ સગવડ છે. ઝડપથી મળે છે એના કારણસર હું મારા બધા કોમ્પ્યુટર જે સ્કૂલમાં છે એમાં ઇન્ટરનેટની ફેસિલિટી આપી શકું છું. અને એ ઉપરાંત મને ગમે એટલી વાર હું વાપરું, 24 કલાક પણ વાપરું, ગમે એટલી માહિતી લેવું ઇન્ટરનેટ પરથી, મને ખર્ચો વધારે થતો નથી. આશરે મને અહીંનું તો ખબર નથી, પણ મુંબઈમાં 500-700 રૂપિયા મહિનેમાં તમે ગમે એટલા
કલાક ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. અને સ્કૂલ માટે તો આ ખૂબ જ ફાયદાકારી છે, કારણ કે જો એની પાસે 20 કમ્પ્યુટર હોય, 10 કમ્પ્યુટર હોય, તો એમાં એનો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. આ બ્રોડબેન્ડ, જે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શનની આપણે વાત કરી, એ તમે તમારા ગયા પ્રેઝન્ટેશન સાથે જોડશો તો જ્યારે આપણે વાત કરી કે દરેક ક્લાસમાં જ્યારે એક કોમ્પ્યુટર હશે જેની સાથે આવું એક પ્રોજેક્ટર જોડાયેલું હશે, તો એ ટીચરની જિંદગી કેટલી સહેલી થશે એનો હવે જરા અનુમાન લગાડો. હું ક્લાસમાં આવીશ, મારી પાસે આવું એક કોમ્પ્યુટર ને ઇન્ટરનેટ કનેક્ટિવિટી હશે, ફક્ત ઇન્ટરનેટ પરથી મને જો કંઈ માહિતી બતાવી હોય તો હું, તમે જે આગળ જોશો ડેમોન્સ્ટ્રેશનમાં, ખાલી પોઈન્ટ કરવાનું રહે છે, તમારા માઉસ જે દ્વારા છે એનાથી પોઈન્ટ કરવાનું રહે છે, અને જે પણ માહિતી હોય, પિક્ચર છે, સાઉન્ડ છે, એ બધું વિદ્યાર્થીઓને એનો આનંદ મળી શકે અને તમારું શિક્ષણ કેટલું રસપૂર્વક થઈ શકે અને ઇઝી થઈ શકે. તો આ છે બ્રોડબેન્ડ, ભવિષ્યની વાત છે. ભલે ઇમિડિયેટલી તમે તમારી સ્કૂલમાં બ્રોડબેન્ડ નહીં લાવી શકો, પણ આ આપણો હેતુ છે કે ભવિષ્યમાં આવે. બ્રોડબેન્ડ ઇન્ટરનેટ વાપરવા માટે આપણે કહ્યું તેમ કેબલ કનેક્શન, ડીએસએલ, હવે ડાયરેક્ટ સબસ્ક્રાઈબર લિંક બીજી એક વસ્તુ છે, જેનાથી કે નોર્મલ નેટવર્ક કેબલથી તમને ઇન્ટરનેટની સગવડ પૂરી પાડવામાં આવે છે. એ જરા કેબલ કરતાં મોંઘું છે, પણ એમાં સ્પીડ તમને કદાચ કેબલ કરતાં બેટર મળે, કારણ કે જેટલા પણ યુઝર કેબલ પર હોય એટલી એની સ્પીડ ઓછી થતી જાય. એટલે 10 માણસ ઉપયોગ કરતા હોય તો તેની સ્પીડ ઓછી થાય એક માણસ કરતાં, જ્યારે ડીએસએલમાં દરેકને એટલી જ સ્પીડ ગેરંટી મળે છે. તો આ રહ્યા બ્રોડબેન્ડ ઉપયોગ કરવાના ઉપાયો. કમ્પ્યુટરને જોડતી આપણે બીજી બે પદ્ધતિઓ પણ જાણી, રેડિયો તથા માઇક્રોવેવ અને સેટેલાઇટ્સ. આમ આખી દુનિયા સાથે આપણે આપણું કમ્પ્યુટર દુનિયાના કોઈપણ કમ્પ્યુટરની સાથે જોડી શકીએ છે. ઇન્ટરનેટના જોડાણની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જ જાય છે, તો ચાલો આપણે પણ તેમાં જોડાઈ આપણા જ્ઞાનનો વધારો કરીએ અને જ્ઞાનનો ફેલાવો કરીએ. આ એક પ્રકારનું એન્સાયક્લોપીડિયા છે, જે ખૂબ જ ઓછા ખર્ચે અને સમયે તમે તુરંત જ મેળવી શકો છો.